નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હસ્તકની જુનિયર ક્લાર્કની જે ભરતી હતી તે અન્વયે કોલ લેટર મોબાઈલથી જ કઈ રીતે ડાઉનલોડ કરવો તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક GPSSB 2021-22/12 અન્વયે જુનિયર ક્લાર્ક વહીવટી તથા હિસાબીની ભરતી બહાર પાડવામાં આવેલી હતી અને તેની પરીક્ષા તારીખ 29/1/2023 રોજ યોજાવાની છે. તો તે અન્વયે કોલ લેટર, પ્રવેશપત્ર કે હોલ ટિકિટ મોબાઈલથી જ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને ત્યાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, મેં અહીંયા મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ખોલી લીધું છે, જેમાં અહીંયા ગૂગલ ખુલ્લું છે. તો અહીંયા સર્ચ બોક્સમાં આપણે ઓજસ લખી લઈશું, ઓજસ લખી અને ઓકે આપીશું. તો ઓકે આપતાની સાથે જ આપણને અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની પહેલી જ લિંક જોવા મળી રહી છે. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા પેજ લોડ થશે અને આ પ્રમાણે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની વેબસાઇટ ખુલી જશે. ત્યારબાદ તમારે અહીંયા જે જમણી બાજુએ 3 ડોટનું નિશાન દેખાય છે ત્યાં ટચ કરવાનું રહેશે અને ત્યાર પછી સ્ક્રોલ કરી અને અહીંયા ડેસ્કટોપ સાઇટની સામે જે બોક્સ છે તેમાં ચેકમાર્ક કરી લેવાનું છે. તે ચેકમાર્ક કરશો એટલે આ પ્રમાણે તમારી સામે ડેસ્કટોપ સાઇટ ખુલી જશે. ત્યાર પછી તમારે અહીંયા જે મેનુઓ છે તે મેનુઓમાં કોલ લેટર અને પ્રેફરન્સનો મેનુ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ટચ કરતાં જ પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરનું સબ મેનુ ખુલશે, તો તેના ઉપર આપણે ટચ કરીશું અને ત્યાર પછી આ પ્રમાણે પ્રિન્ટ કોલ લેટરની સ્ક્રીન આપણી સામે આવી જાય છે. તો આ સ્ક્રીનમાં સૌ પ્રથમ આપણે અહીંયા જે સિલેક્ટ જોબ છે ત્યાંથી ડ્રોપડાઉનમાંથી આપણે જે જાહેરાતનો પ્રકાર છે તે સિલેક્ટ કરી લેવાનો છે. હાલ તો જે જુનિયર ક્લાર્કની જાહેરાત માટેના એક જ કોલ લેટર જોવા મળી રહ્યા છે, તો તે આપણે ક્લિક કરી લઈશું. અન્યથા એકથી વધારે જાહેરાત હોય તો આપણે જે જાહેરાતનો કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા આપણો કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો રહેશે અને તેના નીચે આપણે જન્મ તારીખ ટાઈપ કરી લેવાની રહેશે અને ત્યાર પછી નીચે જે બ્લુ કલરનું પ્રિન્ટ કોલ લેટરનું બટન છે તે બટન ઉપર આપણે ટચ કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની વિગતો જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા વિગતો દાખલ કરી લીધી છે, હવે હું પ્રિન્ટ કોલ લેટર બટન ઉપર ટચ કરી દઉં છું. જે ટચ કરતાં જો તમારા બ્રાઉઝરમાં પોપઅપ બ્લોક હશે તો તેને એલાઉ કરવા માટેનું તમને પૂછવામાં આવશે. તો ત્યાં તમારે પોપઅપ એલાઉ કરી દેવાનું રહેશે અને એલાઉ કરતાં જ તમારી સામે બીજા ટેબમાં આ પ્રમાણે તમારો કોલ લેટર ખુલી જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો જે કોલ લેટર છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. હવે તેને PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા માટે અહીંયા જમણી બાજુએ 3 ડોટનું જે નિશાન છે ત્યાં ટચ કરવાનું રહેશે અને તે ટચ કર્યા પછી સ્ક્રોલ કરી અને અહીંયા તમને શેરનો ઓપ્શન જોવા મળી રહ્યો છે. તો આ શેરના ઓપ્શન ઉપર આપણે ટચ કરવાનું રહેશે. શેરના ઓપ્શન ઉપર ટચ કરતાની સાથે જ અહીંયા નીચે અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળે છે, જેમાં અહીંયા પ્રિન્ટનો એક ઓપ્શન છે. તો આ પ્રિન્ટના ઓપ્શન ઉપર આપણે ટચ કરી દઈશું અને તેના ઉપર ટચ કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવશે અને અહીંયા આપણે સેવ એઝ PDF સિલેક્ટ રાખવાનું છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સેવનું બટન છે, તો તેના ઉપર આપણે ટચ કરી દઈશું. તો તેના ઉપર ટચ કરતાની સાથે જ અહીંયા આપણે આપણી જે કોલ લેટર ડાઉનલોડ કર્યો તેને જે નામ આપવું હોય તે નામ આપી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા ડન બટન ઉપર ટચ કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો, મારા મોબાઈલમાં મારો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયો છે. તો તમે પણ તમારા મોબાઈલમાં એકદમ સરળતાથી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી કોઈ પણ ઝેરોક્સની દુકાને જઈ અને વોટ્સએપ દ્વારા તમે પ્રિન્ટઆઉટ મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે જુનિયર ક્લાર્ક વહીવટી તથા હિસાબીની ભરતી માટેનો કોલ લેટર મોબાઈલથી જ કઈ રીતે ડાઉનલોડ કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે.
આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.